यासिन शर्मा आपनो स्वागत छे। जवाहर नवोदय विद्यालय धोरण 5 અને ધોરણ 8 પ્રવેશ પરીક્ષા માટે ધોરણ 6 અને ધોરણ 9 માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે। આજે આપણે ધોરણ 8 બાળકો અભ્યાસ કરતા હોય છે એમના માટે જવાહર નવોદય ધોરણ 9 પ્રવેશ પરીક્ષાનો સિલેબસ લઈને આવી રહ્યા છીએ। સૌપ્રથમ આપને ખબર છે કે ધોરણ 9 ખાલી પડેલી જગ્યા માટે દર વર્ષે અમુક બાળકોને લેવામાં આવતા હોય છે, જેમાં મુખ્યત્વે એક 100 માર્કનું પેપર હોય છે, જેમાં મુખ્યત્વે 4 વિષય હોય છે। સૌપ્રથમ જોઈએ તો હિન્દી 15 માર્કનું પૂછવામાં આવે છે, અંગ્રેજી જે 15 માર્કનું હોય છે, ગણિત 35 માર્કનું હોય છે અને વિજ્ઞાન 35 માર્કનું હોય છે। કારણ કે ધોરણ 9 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું સિલેબસ ઘણા બધા બાળકોને ખબર જ નથી હોતી કે એમાં કયા પ્રકારનું કઈ રીતે પૂછાતું હોય છે। કારણ કે ધોરણ 5 આકૃતિને એવું આવતું હોય છે, જ્યારે ધોરણ 9 પ્રવેશ પરીક્ષા માટે તમારે ગણિત અને વિજ્ઞાન 35 માર્કનું પૂછાતું હોય છે તો ખૂબ જ અગત્યનું છે, 70 માર્ક આના હોય છે। તો આપણે ગણિતનો આજે સિલેબસ જોઈ લઈએ। ધોરણ 9 પ્રવેશ પરીક્ષામાં પરિમેય સંખ્યા, જે પહેલું ચેપ્ટર આવશે પરિમેય અપરિમેય સંખ્યા, જેમાં 2-3 દાખલા પૂછાતા હોય છે દર વર્ષે। બીજું ચેપ્ટર છે વર્ગમૂળ અને ઘનમૂળ, જે ખૂબ જ અગત્યનું છે, વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ, એમાં 5-1 માર્કનું પૂછાતું હોય છે, અંદાજે માર્ક છે 5 માર્કનું દર વખતે મોટાભાગની એક્ઝામમાં જવાહર નવોદય ધોરણ 9 પ્રવેશ પરીક્ષામાં પૂછાતું હોય છે। ઘણા ચેપ્ટર આપણે કમ્બાઈન લીધા છે કે 2-3 ચેપ્ટર ભેગા કરીને એક ચેપ્ટર ભરાયું છે। ત્રીજું ચેપ્ટર છે ઘાતાંકરણની વર્ગમૂળ, આ 2 માર્કનું પૂછાતું હોય છે, આ ચેપ્ટર પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે। ચોથું ચેપ્ટર આપણે 3 ચેપ્ટરને ભેગા રાખ્યા છે, ટકા છે, નફો ખોટ છે, સાધુ ચક્રવર્તી વ્યાસ છે, આ 3 ચેપ્ટરમાંથી 1-1 માર્કનું પૂછાતું હોય છે, તો આ 3 માર્કનું આપણા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર થઈ રહ્યું છે। 5મું ચેપ્ટર છે કે આપણે જેમાં સમય, અંતર, ઝડપ અને ગુણોત્તર પ્રમાણે ધ્યાનમાં રાખીને 1-1 માર્કના દાખલા પૂછાતા હોય છે, તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે। 6ઠું ચેપ્ટર છે સુરેખ સમીકરણ, સુરેખ સમીકરણમાં 2-3 માર્કનું પૂછાતું હોય છે, આ પણ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું રહેશે। વિસ્તરણ અને અવયવીકરણ, આ ધોરણ 8 અને 9ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ અવયવીકરણના 4 દાખલામાંથી પૂછાતા હોય છે, તો એની પણ આપણને ખબર હોવી જોઈએ। 8મું ચેપ્ટર છે રેખા, ખૂણો, ત્રિકોણ, વર્તુળ, આને ધ્યાનમાં રાખીને એક ચેપ્ટરમાંથી 1-1 માર્ક હોય છે। અને પછી 9મું ચેપ્ટર છે આપણી પાસે ક્ષેત્રફળ અને ઘનફળ, જેમાં ઘન, નળાકાર, શંકુ, ગોળો, અર્ધગોળો અને ધ્યાનમાં રાખીને ઘનફળ અને ક્ષેત્રફળના દાખલા પૂછાતા હોય છે, 4-5 દાખલા હોય છે। અને છેલ્લે આંકડાશાસ્ત્ર અને સંખ્યા જ્ઞાનને ધ્યાનમાં રાખીને 2-1 માર્કના દાખલા પૂછાતા હોય છે। આમ જોવા જઈએ તો ગણિતના 35 માર્ક આ 10 ચેપ્ટરને ધ્યાનમાં રાખીને કમ્બાઈન્ડ ચેપ્ટર છે। આમ પેટા ચેપ્ટર જોવા જઈએ તો ઘણા બધા ચેપ્ટર થાય છે, પણ મુખ્યત્વે આ 10 ચેપ્ટરને ધ્યાનમાં રાખીને જો ગણિતની તૈયારી કરીએ તો ગણિતમાં 35માંથી સારા માર્ક આવી શકે છે। તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે અમે દરેક ચેપ્ટરની વિસ્તારથી માહિતી આપશું, દરેક ચેપ્ટરમાં વિસ્તારથી ઉદાહરણ સાથે દાખલા ગણાવશું। તો અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો, કારણ કે ધોરણ 9ની પ્રવેશ પરીક્ષા યુટ્યુબની અંદર મોસ્ટ ઓફ ચેનલો કરાવતી હોતી નથી। અમારી ચેનલનો પ્રયાસ રહેશે કે ધોરણ 9માં તમને સારામાં સારું જ્ઞાન આપવાનું અને તમે સારી રીતે એમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી શકો। તો અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો। જય હિન્દ।